apa yang sudah kamu lakukan? Emak muda balik ke sana. Cukup. Dan kamu balik ke sana. यंत्र खातु अपना वार्षिक किस्म वो सर था इसलिए यंत्र खातु लाखों छह करिए जी लाखों नंबर छह इमासो किधर अपन ने यंत्रों खरीदे हैं गुठवारों पर चापियों छे ने सीधी लीजिए पद्धति एक गसारों बनाए छे प्रथम इंटर में 30 टका ने 20 टका नंबर लीजिए અને 31 અને 31 ના પદ્ધતિ સુધી યંત્ર ખાતો અને વાર્ષિક હિસાબો અસર થાય છે તો પહેલા યંત્ર ખાતો દોરી કાઢો જો 1 4 12 યંત્ર ખરીદ્યું આપણે અને 31 ના 15 સુધીનું યંત્રો ખાતું કીધું છે ચલો હવે કોણ કહેશે જરા આંગળી ઉંચી કરી કેટલા વર્ષ આપણે યંત્ર ખાતું બનાવવાનું આવશે ત્રણ વર્ષ વિચારવા તો બધા ખેર હવે પરીક્ષા માઉથ કહેશે પ્રયોગ પણ કે યંત્ર વેચાય ત્યાં સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો સમજ પડી તમને તો તમારે શું જોવાનું છેલ્લી તારીખ કઈ આવે यंत्र વેચાણની તારીખ કઈ છે બરાબર તો અહીંયા મે 31 3 15 યંત્ર વેચીએ છીએ તો 1 4 12 થી 31 3 13 થયું એક વર્ષ બરાબર પછી 31 3 14 બીજો એક વર્ષ થયું અને 31 3 15 એક બીજો એક વર્ષ ખ્યાલ આવે કે 3 વર્ષ તો यंत्र खातो अपने बनावा बरोबर तो कम से कम 15 एक लीटर उठा से यंत्र खातो दूरी करो यंत्र खातो 15 लीटर हो ચલો હવે એક એક વસ્તુ દોરી કે તમારે દોરજો બધા જોતા નહીં હો તો આટલો ગણે છે એની અંદર નોટમાં જે ગણે છે ને જો જાતે કરો બધા ચલો તમે તો હું ગણું જે મારે પરીક્ષા પડે હું ગણું તમે જુઓ છો અંદર પરીક્ષા મારે આપણે તમારે આપવાની તમારા આવવાની છે સાહેબ એકાઉન્ટ ગણે છે એમને પ્રેક્ટિસ કરવી પડે એટલે ગણવા પડે દૂરવાનું છે
છેલ્લી તારીખ હશે
તો એની પહેલા બીજું યંત્ર આપણે ખરીદીએ છીએ, તો એ નોંધ કરવી પડશે આપણે. તો કઈ તારીખ છે એમાં? 1-10-14. ડાયરેક્ટ નોંધ થાય ખ્યાલ છે બધાને બરોબર? આ કરીથી એવી રીતે અહીંયા આગળ યંત્ર ક્યારે વેચીએ છીએ આપણે? 31-3-15 ના રોજ યંત્ર વેચીએ છીએ આપણે, બરોબર? તો 31-3-15 સુધી નો ઘસારો ગણવો પડશે બંને યંત્ર નો, બરોબર? તો પેલા એની અસર આપી દઈએ, ઘસારાની અસર. 31-3-15 10% લખે છે, તો 10/100 કરવાનું. હવે અધવચ્ચે જ્યારે યંત્ર ખરીદીએ છીએ તો કેટલા મહિના થશે? 6 મહિના, બરોબર? એ યાદ રાખજો. ખાસ તારીખ જોજો, અહીંયા 30 તારીખ હોય તો કેટલા થઈ જાય? 30 તારીખ વધતો 30-10 વધતો 6 થાય, 6 છ મહિના થયા દસ અગિયાર બાર એક મહિને ત્રણ તો હંમેશા ગણવાનો હોય એ ઉપર બરોબર. 3600 ઘસારો આવ્યો, કેલ્સિયમ જોઈ લીધું બધા, બરોબર ને? તો બીજા યંત્રો લખો આપણે, 3600 ઘસારો, બરોબર? ક્લિયર હતો? ચલો હવે આપણે શું કીધું છે આપણને, કે પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી 30% યંત્રો, 30% યંત્રો 20% નફા સાથે વેચી દીધા. તો પ્રથમ ખરીદેલા યંત્રો કેટલા છે? આર્ય, એટલે કે 90,000 કરવાના, 90,000, બરોબર? અને આપણે ક્યારે વેચીએ છીએ? 31-3-15. તો 31-3-15 ના રોજ યંત્રની બાકી કેટલી? 72,000, બરોબર? કેવી રીતે આવશે? બે રીત મેં ગઈકાલે કીધી હતી, યાદ હોય તો. બે રીતે શોધી શકાય. કા પછી ત્રીજા વર્ષમાં જે બાકી આવી હોય એમાંથી ઘસારો પાછો દેવાનો. ખ્યાલ આવ્યો? જો બંને રીત સમજાય તો. પહેલી રીત
તો કે કુલ 90,000 ના યંત્રો છે બરોબર, એમાંથી ત્રણેય વર્ષનો ઘસારો અથવા તો જ્યાં સુધી યંત્ર વેચીએ છીએ એ તારીખ સુધીનો ઘસારો બાદ કરવાનો. તો ત્રણેય વર્ષનો ઘસારો જુઓ કેટલો થાય છે, કેટલો થયો? 27,000. 300 સત્યાવીસ થયો, તો એમાંથી 27 બાદ કરો. કેટલા આવ્યા? બરોબર, ક્લિયર? બીજી રીત, બીજી રીત જોજો. અહીંયા આગળ ત્રીજા વર્ષને જે યંત્રની બાકી આવ્યું હોય, પહેલા યંત્રની અને એક જ યંત્ર છે, કેટલા આવ્યા? 70,000. તો ત્રીજા વર્ષે યંત્રની બાકી લખવાની 72,000. અને એમાંથી જ્યારે યંત્ર વેચીએ એ તારીખ સુધીનો ઘસારો બાદ કરવાનો 9,000 છે. 9,000 બાદ કરો 63,000. આયા 63. હવે બે સરખું ખ્યાલ આવ્યો, તમને જે રીત યોગ્ય લાગે એ રીત તમારે કરવાની, પણ જવાબ એક જ આવવો જોઈએ. બરોબર, હવે આપણે શું કીધું છે, 30% યંત્રો. તો 30% યંત્રો 63,000 × 30% કેટલા થાય છે? કરો બધા કરજો. બરોબર, 18 30% યંત્રો 18,900 આવ્યા બધાને. બરોબર, નફા સાથે વેચી છે ને, 20% નફો કીધો છે ને, 20% નફો. તો પ્લસ નફો આના 20% 37.80. બરોબર ને, નફો છે એટલે પ્લસ શું થયું? નથી બરોબર, બે નો સરવાળો કેટલો આવે છે? 22,680. બરોબર, 22,680 શું થયું? બરોબર, આ રકમ બેંક ખરાયો, આ રકમ બેંક ખાતે, આ રકમ નફા નુકસાન ખાતે, આંગળી ઊંચી કરો જેને કહેવા માંગુ છું, ડાયરેક્ટ આમ નું કર્યા વગર અસર કરી છે એટલે આપણે. ચાલ બોલજો તું. 22,680. પછી યંત્ર વેચાણની કિંમત લખો, અહીંયા લખો, શું લખો? હવે બીજી અસર ક્યાં લખો? પતિ ગયું, બેસ જરા, બીજા કોઈ? ચલો એ બાજુ, ઉધાર બાજુ. બરોબર, આગો કઈ તારીખ? 31/15. હા બોલ. બરોબર, ખ્યાલ આવ્યો? બરોબર, હવે બીજું કઈ વધી ગયું પાકો? ચલો હવે બાકી સુધી કરો, ટોટલ અનુભવ કેટલું છે? 75,780. એની અનુભવ ટોટલ? હા, 75,780.
બરોબર બોલો કેટલા આવે છે? 1,12,500. ઓકે બરોબર. હવે 1,12,500 એ સાચા છે કે નહીં એ જોઈએ આપણે. કેવી રીતે જોઈએ તમને કહો. તો બીજું યંત્ર 72,000 છે, સોરી બરોબર. અને પેલું યંત્ર કેટલા સાત હતું? 63,000 બરોબર. 63,000 હતું, બાકી બધું વેચી માર્યું બરોબર. એટલે પહેલા યંત્ર માંથી બધું માર્ક કરતા છેલ્લે 63,000 ટોટલ કરો.